બિહારની રાજધાની પટનામાં યોજાયેલી બેઠક સફળ થઈ હોવાનું તમામ વિપક્ષી દળો કહી રહ્યા છે. ઉપરાંત તમામ વિપક્ષોની એકતાને મજબૂત બનાવવા માટે 12 જુલાઈએ શિમલામાં બીજી બેઠક યોજાવાની જાહેરાત થઈ છે. જોકે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ માટે આગળનો રસ્તો સરળ લાગતો નથી. આમ આદમી પાર્ટી અને ટીએમસી કોંગ્રેસના પ્લાન પર પાણી ફેરવી રહ્યા હોય તેવું નજરે આવી રહ્યું છે. તેલંગાણાના મુખ્યમંત્રી અને બીઆરએસના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સોલાપુર જવા રવાના થયા હતા. તે સમયનો એક વીડિયો સામે આવ્યો. ચંદ્રશેખર રાવ કેબિનેટ મંત્રીઓ અને પાર્ટી નેતાઓ સાથે મહારાષ્ટ્રના સોલાપુર જઈ રહ્યા હતા. આ દરમિયાનનો ગાડીઓના કાફલાનો એક વીડિયો સામે આવ્યો. મહાજનસંપર્ક અભિયાન અંતર્ગત પોતાના સંસદીય ક્ષેત્ર હમીરપુરના ઉનામાં જનસભાને સંબોધ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે વર્તમાન સરકારે ઈમાનદારી અને સુશાસનને દેશમાં આગળ વધારવાનું કામ કર્યું છે. તેમજ આ વખતે પણ હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચારેય સીટો પર ભાજપની જીત થશે તેવો તેમણે દાવો કર્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે બીએસએફના જવાનો પર ગંભીર આરોપો લગાવ્યા. બીએસએફના જવાનો ભાજપના ઇશારે પશ્ચિમ બંગાળના લોકોને ડરાવી રહ્યા હોવાના આરોપ લાગ્યા છે. બેનર્જીએ જાહેરસભાને સંબોધતા કહ્યું કે બીએસએફના કેટલાક અધિકારીઓ બોર્ડર વિસ્તારમાં રહેતા લોકોને ડરાવી રહ્યા છે. તેમજ મમતા સરકારને વોટ ના આપવાની વાત પણ કહી રહ્યા હોવાનો આરોપ બીએસએફ પર લગાવ્યો. હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્યમંત્રી બીરેનસિંહે જણાવ્યું કે પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે કયા પ્રકારના પગલાં લેવાવા જોઈએ એ મુદ્દે અમે કેન્દ્રીય મંત્રી અમિત શાહનું માર્ગદર્શન મેળવીશું. જયરામ રમેશના રાજીનામાની માંગ કરતા નિવેદન પર મણિપુરના સીએમએ જણાવ્યું કે બાબત સારી હોય કે ખરાબ, વિપક્ષ હંમેશા રાજીનામાની માંગ કરે છે. આ મુદ્દે હું વધુ કંઈ પણ કહેવા માંગતો નથી. જમ્મુમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ભારતને સ્વતંત્રતા મળી ત્યારબાદથી કેટલાક તત્વો એવા છે કે તેઓ દેશમાં અસ્થિરતા ઉભી કરવા માંગે છે. પાકિસ્તાન તરફથી પણ લાંબા સમયથી આ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની સરકાર આતંકવાદ સામે યોગ્ય પગલાં લેતી નથી, પરંતુ મોદી સરકારના નેતૃત્વમાં અમારી સરકારે આતંકવાદ સામે કડક પગલાં લીધા છે. વિશ્વના ઘણા રાષ્ટ્રોએ પણ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું કે 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા, ભારત અંગ્રેજોની ગુલામીની બેડીઓમાંથી મુક્ત થયું. આજે એ જ ભારતમાં કેન્દ્ર સરકાર 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે. તો બીજી તરફ પાકિસ્તાન તેની આઝાદીની 75મી વર્ષગાંઠ પર ભૂખ્યું તરસી રહ્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વિવાદિત નિવેદન પર ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણને વળતો જવાબ આપ્યો. ઓબામાએ ભારતમાં મુસ્લિમો સાથે ટ્રીટમેન્ટ અંગેનું વિવાદિત નિવેદન કર્યું હતું, જેના પર સવાલ ઉઠાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઓબામાના શાસનકાળમાં 6 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં બોમ્બ ધડાકા કરાયા હતા. પીએમ મોદીએ અમેરિકામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી કે તેમની સરકાર સૌનો સાથ સૌનો વિકાસમાં વિશ્વાસ રાખે છે. પશ્ચિમ બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે પ્રદેશમાં પંચાયતની ચૂંટણી પ્રચાર માટે મમતા બેનર્જીને મેદાનમાં આવવું પડ્યું. આ તેમના 12 વર્ષના નબળા શાસનની સાબિતી આપે છે. મમતા જાણે છે કે જો તેઓ ચૂંટણી પ્રચાર નહીં કરે તો તેમની પાર્ટીની શું દશા થશે. દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન નેશનલ સિકલ સેલ મિશનનો પ્રારંભ કરશે. દેશના 17 રાજ્યોમાં રહેતા 7 કરોડથી વધુ આદિવાસી ભાઈ બહેનોમાં સિકલ સેલ નામનો રોગ જોવા મળે છે. દેશ આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવે ત્યાં સુધીમાં દેશને સિકલ સેલ મુક્ત બનાવવા માટે આ કાર્યક્રમ હેઠળ તમામ આદિવાસી ભાઈઓ અને બહેનોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. દિલ્હીના મંત્રી આતિશી મારલેનાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારના ગેરવહીવટ અને કોલસાના ભાવમાં વધારાના કારણે રાજધાનીમાં વીજળીના દરમાં વધારો થયો છે. જો ભારતમાં કોલસાની કોઈ અછત નથી તો તેના ભાવમાં વધારો કેમ થાય છે? વીજળી ઉત્પન્ન કરનાર કંપનીઓને કોલસો કેમ મોંઘો ભાવે ખરીદવો પડે છે? જે લોકોનો વીજળીનો બિલ 0 આવે છે તેમનું બિલ હજુ પણ નિઃશુલ્ક જ આવશે? ઇમ્પોર્ટેડ કોલસાની કિંમત ભારતમાં ઉત્પન્ન થતા કોલસાની કિંમત કરતાં 10% વધારે છે. દિલ્હીમાં ગુનાખોરી વધી રહી છે. થોડાક દિવસ પહેલા રાજધાનીના બ્રિજપુરી વિસ્તારમાં 6
सूराबाजी बनाव बन्यो। हजु लोग आघात में बहार आया नहीं त्यारे प्रगति मैदान पास आवेली टनल में फिल्मी ढबे बे बाइक पर आवेला हुमलाखोरोए कार ने अधवच्चे अटकावी लूट चलावी। अजाण्या हुमलाखोरोए कार में वेपारी ने बंदूक बतावी 1.5 थी 2 लाख रूपया लूटी लीधा। आ घटना में 24 जूननी होवानुं जाणवा मळ्युं छे। नेशनल इन्वेस्टिगेशन एजेंसीए सोमवारे घाटी में अंदाजे 6 स्थलों पर दरोड़ा पड़ा। सुरक्षा दलों साथ एजेंसी की टीमों बांदीपुरा फुलगाम पुलवामा और शोपिया में दरोड़ा पड़ी तपास शुरू की। ज्यां राज्य 4 जिल्ला में 6 स्थलों पर तपास हाथ धरी थी। सूत्रों जणाव्या प्रमाणे आतंकवादी गतिविधि साथ जोड़ायेला एक केस की तपास में दरोड़ा करवामां आव्या हता। तो मंगलवारे राज्य तपास एजेंसीए श्रीनगर में सोशियल मीडिया दुरूपयोग संबंध में घाटी 4 जिल्ला में 6 स्थलों पर दरोड़ा पड़ा था। भाजप सांसद बृजभूषण सिंह सामे हवे पहलवानों रस्ता पर आंदोलन करवाना नथी। कुश्तीबाजों आ लड़ाई हवे कोर्ट द्वारा लड़वानो निर्णय कर्यो। जो कि न्याय न मळे त्यां सुधी तेओ पोतानो संघर्ष यथावत राखशे। साक्षी मलिक अने विनेश फोगाटे ट्वीट करीने लख्युं छे कि सरकार साथे 7 जूनने वातचीत थई हती। सरकारे कुश्तीबाजो साथे करेला वायदानो अमल करता महिला कुश्तीबाजोए महिला उत्पीड़न अने यौन शोषण बाबते फरियाद दाखल करी हती। आदिपुरुष ने लईने देशभर में चाली रहेला विवाद वच्चे हाईकोर्टे निर्माताओं ने फटकार लगावी। हाईकोर्ट में आदिपुरुष ने लई दाखल करवामां आवेली अरजी पर सुनावणी दरमियान जस्टिस राजेश सिंह चौहान और जस्टिस प्रकाश सिंह की डिविजन बेचे पूछू कि तमे आवनारी पेढ़ी ने शू शीखवा मांगो छो। एडवोकेट रंजना अग्निहोत्रीए कोर्ट में चर्चा दरमियान पोतानो पक्ष रजू करती वक्त फिल्म में दर्शावामां आवेला वांधाजनक तथ्यों संवादों विषे हाईकोर्ट ने माहिती आपी हती। विश्व प्रसिद्ध महाकाल मंदिर गर्भगृह में श्रावण भादरवो दरमियान 70 दिवस सुधी श्रद्धालुओं ने प्रवेश पर संपूर्ण प्रतिबंध मुकी दिया। दरमियान कोई वीआईपी ने पण प्रवेश आपवा नहीं आवे। कलेक्टर और अध्यक्ष कुमार परशोत्तम की अध्यक्षता में महाकालेश्वर मंदिर प्रबंधन समिति की बैठक योजाई जेमा 4 जुलाई 11 सप्टेम्बर सुधी महाकालेश्वर भगवान गर्भगृह भक्तों दर्शन पर संपूर्ण प्रतिबंध राखवानो निर्णय लेवायो। तापी जिल्ला में चौमासा की शुरूआत साथ सार्वत्रिक वरसाद नोंधायो। हाल जिल्ला में केटलाक विस्तारों में वादळछाया वातावरण वच्चे झरमर वरसाद वरसी रह्यो छे। तो केटलाक विस्तार में वरसादी झापटा यथावत जोवा मळ्या। छेल्ला 24 कलाक में जिल्लाना 7 तालुका में वरसाद पड्यो। जे दरमियान जिल्ला में सौथी वधारे 29 मिलीमीटर वरसाद ढोरवण खाते नोंधायो। शिलगामे सरकारी जग्याए पेशकदमी थता गामना लोकोनो रहेवा अने धंधो करवा माटे वलखा मारवामां आवी रह्या छे। पेशकदमी जमीन लई होबाड़ो थयो हतो। शिलगामे लोको द्वारा जमीन पर पेशकदमी करवामां आवी रही होवाना आक्षेपो साथे पेशकदमी खुल्ली करवा मांग करवामां आवी हती। आ मुद्दाने लई महामानव चेरिटेबल ट्रस्ट द्वारा गाममां सर्वे करीने उच्च कक्षाए लिखित रजूआत करवामां आवी हती। मांडवी गढ़ सीसा ने जोड़तो मार्ग बंद करवामां आव्यो। उपरवास में भारे वरसाद कारणे नदीना पाणी पुल बनावा माटे तैयार करेला डायवर्जन पर फरी वळता शिरडी पासे डायवर्जन तूटी गयो हतो। मार्ग बंद थता वाहन व्यवहार खोरवा अरवलीना मालपुरना गोविंदपुर पासेथी तेजी देवायेली नवजात बाळकी मळी। ग्रामजनोए वणझारिया रोड पर आवेली नानी बाळकीना रड़वानो अवाज सांभळ्यो अने जिल्ला पंचायतना सभ्य बिंटू बापूने जाण करी। ते बाळकीने मालपुर होस्पिटल खसेड़ी अने मालपुर पोलीसने जाण करी। मालपुर पोलीसे तेजरी बाळकीना माता पिताની शोधखोळ हाथ धरी छे। वडोदरा शहેરમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત રહ્યો। સમા વિસ્તારમાં આવેલા નારાયણનગર સોસાયટીમાં 7 વર્ષના બાળકને ઢોરે અડફેટે લેતા તે ઇજાગ્રસ્ત થયો। बाळक ने माथाना भागे इजाओ पहोंचता 7 टाका लेवा पड्या हता। राजकोटना आत्मी युनिवर्सिटी आर्थिक कौभांड मामले त्याग वल्लभ स्वामी समीर वैद्य ने आगोतरा जामीन अरजी अंगे राजकोट सेशन्स कोर्ट में दलील पूर्ण थई हती। जो कि जामीन अरजी अंगे आज फरी सेशन्स कोर्ट में सुनावणी करवामां आवशे। आज आगोतरा जामीन अरजी अंगे चुकादानी शक्यता व्यक्त कराई छे। अरजी रद्द करवा माटे पोलीसे सेशन्स कोर्ट में सोगंदनामो आप्यो छे। सरकारी शिक्षण में गुजरात केटलू वायब्रंट छे आ सवालनो जवाब आईएएस अधिकारी धवल पटेले शिक्षण सचिवने लखेला पत्रथी मळी जाय छे। शिक्षण व्यवस्था सुधरी होवानी गुलबांगो ने राज्य में खानगी शिक्षण उभा थयेला बिजनेस मॉडल वच्चे सरकारी शिक्षण व्यवस्था सड़ेली हालत में छे। धवल पटेले छोटाउदेपुर जिला की अलग अलग 6 शालाओं की मुलाकात लीधी और तेमणे थयेलो जात अनुभव आ पत्र में वर्णव्यो।
જેમાં મોટાભાગની શાળાઓમાં શિક્ષણનું સ્તર નિમ્નકોટીનું હોવાનો ઉલ્લેખ કરાયો. ધોરણ 8ના વિદ્યાર્થીઓને સરવાળા ભાગાકારના પણ ફાંફા છે. વિદ્યાર્થીઓ સામાન્ય શબ્દોના વિરોધાભાસી શબ્દનો જવાબ પણ ના આપી શક્યા. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને સડેલું શિક્ષણ કરનાર આઈએએસ અધિકારી ધવલ પટેલના લેટર અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી. મંત્રીએ ઉમેર્યું કે કોવિડ કાળ દરમિયાન શિક્ષણ બગડ્યું છે, શબ્દ કદાચ સડેલો હોઈ શકે છે, સમગ્ર ગુજરાતનું શિક્ષણ આવું ન હોઈ શકે. ધવલભાઈએ તેમણે લીધેલી મુલાકાત વિસ્તારની વાત કરી છે. મુખ્યમંત્રીના આગ્રહ મુજબ ધવલભાઈએ તેનો અનુભવના આધારે રિપોર્ટ આપ્યો. ઉત્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના કમિશનર ડોક્ટર ધવલ પટેલનો શિક્ષણ સચિવને પત્ર લખ્યો, જેમાં તેમણે છોટાઉદેપુરની શાળાના કડવા અનુભવો જણાવ્યા. જોકે બાદમાં જીએસટી રિયાલિટી ચેક કરતા પત્રની સાચી હકીકત સામે આવી. છોટાઉદેપુરની ટીમલા પ્રાથમિક શાળામાં પહોંચતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં વિદ્યાર્થીઓને પાયાનું પણ ધ્યાન નથી. તો બીજી બાજુ શાળાનો સમય 7 વાગ્યે છતાં 8 વાગ્યા સુધી શિક્ષણ કાર્ય શરૂ નથી થતું. પંચમહાલના છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં શિક્ષણના નિમ્ન સ્તર મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે ખનિજ વિભાગના કમિશનર આઈએએસ ડોક્ટર ધવલ પટેલના પત્ર વિશે મને મીડિયાના માધ્યમથી જાણ થઈ. તેમણે કહ્યું કે હું પણ એ જ વિસ્તારમાંથી આવું છું, હકીકતલક્ષી રિપોર્ટ મેળવીશું અને શિક્ષણ સુધારા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. સાથે શિક્ષણ માટે સારું શું કરી શકાય તે માટેના પ્રયત્નો રહેશે. મહત્વનું છે કે ખનિજ વિભાગના કમિશનર આઈએએસ ડોક્ટર ધવલ પટેલે છોટાઉદેપુરની શાળાના કડવા અનુભવો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મોન્સૂન રફ એક સર્ક્યુલેશન સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તો પંચમહાલ, ડાંગ, દાહોદ, બરોડા, ભરૂચ, નવસારી, તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગરના સાયલાબાદ લીંબડીમાં ધોધમાર વરસાદ વરસ્યો. સાયલામાં 2 ઇંચ વરસાદ બાદ વરસાદે વિરામ લીધો. ત્યારબાદ લીંબડીમાં દોડીચ અને ધાંગધ્રામાં 1 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વઢવાણ, ચુડા સહિતના ગામોમાં ઝરમર વરસાદ થતા ગજજગતનો તાત ખુશ થયો. અમદાવાદમાં સિઝનના પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. મહાનગરપાલિકાના કરોડોના ખર્ચે બનાવેલા પ્રિમોન્સૂન એક્શન પ્લાન પાણીમાં ધોઈ નાખ્યો. શહેરના જમાલપુર, એએમટીએસ હાઉસ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. પાણી ભરાતા વાહન ચાલકોને વારંવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પાણી ભરાતા કેટલાય ચાલકોના વાહન બંધ થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થતાં ફરી એકવાર ભૂવો પડવાનો સિલસિલો યથાવત થયો. તેવામાં ફતેવાડી વિસ્તારમાં ભૂવો પડવાની ઘટના સામે આવી. જોકે અગાઉ ભૂવો પડ્યો હતો, તેની નજીકમાં જ બીજો ભૂવો પડ્યો. ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે વડોદરામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો. વરસાદના પગલે રાવપુરા રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણ સમા પાણી ભરાયા. વરસાદના પગલે વાહન વ્યવહાર ખોરંભે પડ્યો હતો. ફતેપુરાથી અજબડી મિલ તરફ જવાના રોડ પર પાણી ભરાતા ખુદેલા ખાડા પાણીમાં ગરકાવ થતા અનેક વાહનો ફસાયા. સ્થાનિક લોકોએ ફસાયેલા વાહનોને ખાડામાંથી બહાર કાઢ્યા. પાલિકાએ ખુદેલા ખાડા ચોમાસા પહેલા ન પૂરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાડાના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે તો તે માટે જવાબદાર કોણ? હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વિવિધ શહેરોમાં વરસાદ વરસ્યો, ત્યારે વલસાડ જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો. જેના પગલે જિલ્લાના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો. વલસાડના ધરમપુર, કપરાડા, પારડી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો તો ઉમરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉદભવી. વલસાડના ઉમરગામમાં મેઘરાજાની ધોવાધાર ઇનિંગ જોવા મળી. ભારે વરસાદના કારણે ઉમરગામ તાલુકામાં વિવિધ વિસ્તારોમાં આવેલા નદી નાળા અને ચેકડેમો છલકાઈ જવાની તૈયારીમાં છે. ઉમરગામના સંજાણ પાસેની વરોલી નદીમાં નવા નીર આવતા તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. કચ્છ અને પશ્ચિમ કચ્છમાં પણ વરસાદી માહોલ જામ્યો. માંડવી, મુંદ્રા, ભુજ, માધાપર સહિત વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. પૂર્વ કચ્છના અંજારમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો. અંજારના દુધઈ, અંજાર રેલવે સ્ટેશન, ચાંદ્રોડા, ખેડોઈ સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધોળકાના સરગવાડા ગામમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓના મોત નિપજી રહ્યા છે, જેને લઈને પશુપાલકો ચિંતામાં મુકાયા.
પશુઓના મોત મામલે પશુપાલકોનું કહેવું છે કે કાળા કલરની મોટી પ્લાસ્ટિકની થેલીમાં વધેલો ખોરાક ખાવાથી પશુ મોતને ભેટ્યા છે. પશુપાલકોએ આ અંગે ધોળકાના પશુ ડોક્ટરને જાણ કરતા મૃત પશુઓના સેમ્પલ લઈ આગળ મોકલવામાં આવ્યા તો પશુ ડોક્ટરના જણાવ્યા અનુસાર પશુઓના મોત ઝેરી ખોરાક ખાવાથી થયા છે. આ મામલે સેમ્પલનો રિપોર્ટ સામે આવ્યા પછી સાચું કારણ જાણી શકાશે. કચ્છના ખેડૂતની વ્યથાનો વિડીયો વાયરલ થયો. કેરીના પાકમાં નુકસાન થતા ખેડૂતે પોતાની વ્યથા વ્યક્ત કરી. વિપરજોય વાવાઝોડાના કારણે ખેડૂતને કેરીના પાકમાં નુકસાન થયું હતું. કેરીનો પાક બગડી જતા ખેડૂતે કેરી ફેંકી રોષ વ્યક્ત કર્યો હતો. ચિંતિત અને નિરાશ થયેલા ખેડૂતે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો. અમરેલીના બગસરા પંથકમાં સિંહોના ટોળા ધામા નાખતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં છેલ્લા 3-4 દિવસથી સિંહોના ટોળા આટાફીરા મારતા જણાઈ રહ્યા છે. સિંહોના ટોળાએ સુડાવડ ગામે પશુનું મારણ કર્યું હતું. વન વિભાગ દ્વારા બગસરા પંથકમાં 8 સિંહોનું ટોળું આવી ચડ્યું તેની પુષ્ટિ અપાઈ હતી. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા પ્રોજેક્ટ શાખાની કચેરી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલના રોડ રસ્તા ફાયર સેફટી બાથરૂમ બિસ્માર હાલતમાં હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસી આગેવાનો દ્વારા સિવિલ હોસ્પિટલના વિવિધ ફોટા સાથે બેનરો દર્શાવી વિરોધ કરાયો હતો. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું. એનએસયુઆઈએ ગધેડા ઉપર વાઇસ ચાન્સેલરનું મુખોટું પહેરાવ્યું. એનએસયુઆઈએ વીસી તેમજ ફેકલ્ટી ડીનને ગધેડા સાથે સરખાવતા મામલો ગરમાયો. એનએસયુઆઈએ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓ સામે વિરોધની નીતિ સામે દુઃખ વ્યક્ત કર્યું. હળવદ નગરપાલિકા ખાતે વાલ્મીકી સફાઈ કામદારો સાથે અસ્પૃશ્યતા રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો. આ અંગે વાલ્મીકી સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વાલ્મીકી સફાઈ કામદારોએ વર્ષોથી યોગ્ય નિરાકરણ ન મળતા આગામી 30 તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની તેમજ ન્યાય નહીં મળે તો સામૂહિક ધર્મ પરિવર્તન કરવાની ચિંતા ઉચ્ચારી હતી. રાજકોટની વિજયનગર મંડળીમાં દૂધમાં ભ્રષ્ટાચારનો વીડિયો સામે આવ્યો. રાજકોટ દૂધ મંડળીના એક મંત્રી દ્વારા ચોખ્ખું દૂધ કાઢીને પાણી મિક્સ કરવાનું કારસ્થાન ઝડપી પાડવામાં આવ્યું. વિજયનગર મંડળીનું દૂધ રાજકોટ ડેરીમાં પહોંચે તે પહેલા દૂધમાં પાણી મિક્સ કરવામાં આવતું હતું. બેડી વાજપર સહિતના દૂધના કેનમાંથી દૂધ કાઢી પાણી નાખવામાં આવતું હતું. વિજયનગર દૂધ મંડળીના મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આરોપ છે. કેનમાંથી દૂધ કાઢી અઠવાડિયે 10-20 હજારનું કૌભાંડ આચરવામાં આવતું હતું. સમગ્ર ઘટનાનું ગ્રામજનો દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં 26 જૂનના રોજ ડ્રગ્સ એબ્યુઝ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ અન્વયે વડોદરા ખાતે શહેર પોલીસ અને પીપા ફાઉન્ડેશન દ્વારા વર્ષથી થીમ મુજબ લોકો પ્રથમ કલંક અને ભેદભાવ બંધ કરો નિવારણને મજબૂત કરોની જાગૃતતા માટે બાઇક રેલી યોજવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 વર્ષથી અગાઉ રાંદેર ખાતેથી ડ્રગ્સ પેડલર સલમાન ઝવેરીની 1 કિલો એમડી ડ્રગ્સ સપ્લાય કેસમાં ધરપકડ કરી. ધરપકડ બાદ આરોપી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સુરતની લાજપોર જેલમાં બંધ હતો. લાજપોર જેલમાં હાજર થવાના બદલે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો, જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.